आंशिक वयनी गणतरी केम करवी बराबर हवे आंशिक वयनी गणतरी करवामां आवती नथी पण बुद्धि आंकनी गणतरी करवामां आवे छे तो आ बुद्धि आंकनी गणतरी केवी रीते करवामां आवे छे आ बुद्धि आंक छे एने बीजा शब्दोमां बुद्धि लब्धि पण कहे छे बराबर आ बुद्धि लब्धि एनो पर्यायवाची शब्द छे કોઈ પણ વ્યક્તિ છે એની બૌદ્ધિકતા માપવા માટે આ બુદ્ધિઆંકની ગણતરી કરવામાં આવે છે બુદ્ધિઆંકનો સૌપ્રથમ ખ્યાલ આપના કોણ છે તો વિલિયમ સ્ટર્ન સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિક છે એણે બુદ્ધિઆંકની ગણતરી કરી અને બૌદ્ધિકતાનું માપન કરવાનું શરૂ કર્યું છે એણે એક આપણે બુદ્ધિઆંકનું માપન કરવા માટેનું સૂત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે એ મોસ્ટ આઈએમપી છે બરોબર મોસ્ટ આઈએમપી છે એટલે કે ખૂબ જ પૂછાતો પ્રશ્ન પૂછાય છે એમ કહું તો ચાલે કેમ કે આ પ્રશ્ન છે બુદ્ધિ આંખની ઉદાહરણ સહિત ગણતરી સમજાવો બરોબર એવું પૂછાય છે તો ત્યારે આખું આ લખવાનું થાય ઘણી વખત તમને એમસીક્યુમાં આ સૂત્ર લખેલું હોય અને પૂછે કે નીચેનામાંથી બુદ્ધિઆંકનું સૂત્ર કયું છે બરોબર પછી ત્રીજી રીતે પ્રશ્ન પૂછાય કે બુદ્ધિઆંકનો વિચાર સૌ પ્રથમ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે તો વિલિયમ સ્ટર્ન તો આ બધી અલગ અલગ રીતે આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે આપણે એનું સૂત્ર જોઈએ આ એનું સૂત્ર છે એ ખાસ તમે ગોખી જ નાખજો બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ આઈક્યુ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 આ એનું સૂત્ર છે બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 એટલે કે કઈ રીતે ગોઠવવાનું છે તો ઉપર પહેલા માનસિક વય લખવાનું છે નીચે છેદમાં શારીરિક વય લખવાની છે અને ગુણ્યા 100 કરવાના છે એને શોર્ટ ફોર્મમાં આ રીતે પણ લખી શકાય છે કે આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ એમએ છેદમાં સીએ મલ્ટીપ્લાય 100 આવી રીતે પણ સૂત્રને દર્શાવી શકાય છે હવે આને એક આપણે ઉદાહરણ આપીને સમજીએ તો શું છે ઉદાહરણ આપ્યું કે ભાઈ બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ છે માનસિક વય 108 માસ છે તો બુદ્ધિઆંક કેટલો અહીંયા આપણે બુદ્ધિઆંક ગોતવાનો છે જો તમને જ્યારે પરીક્ષાની અંદર બુદ્ધિઆંકની ગણતરી કઈ રીતે કરવી ઉદાહરણ સહિત સમજાવો એમ પૂછાય ત્યારે તમારે આવી રીતે ઉદાહરણ આપી એની ગણતરી કરી એનું સૂત્ર દર્શાવી ગણતરી કરી અને તમારે લખવાનો થાય આ પ્રશ્ન શું કીધું છે બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર એની સાચી ઉંમર કેટલી છે તો 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ 90 માસ 7 વર્ષ છે એને મહિનામાં ફેરવી દીધા છે અને એમાં જો 7 વર્ષ અને 6 માસ કીધા છે 7 વર્ષ અને 6 માસ કરવામાં આવે એટલે કુલ 90 માસ હવે એની માનસિક વય કેટલી છે તો 108 છે હવે એનું બુદ્ધિઆંક ગોતવાનું છે એટલે પહેલા એ સૂત્ર લખવાનું હશે કે બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 હવે માનસિક વય ઉપર લખવાની છે એટલે ઉપર 108 આવશે અને માનસિક વય કેટલી આપેલી છે 108 હવે શારીરિક વય છે તે 90 માસ છે હવે 7 વર્ષ ને 6 માસ એટલે 7.6 એમ લખી શકાશે નહીં 108 માનસિક વય 90 શારીરિક વય ગુણ્યા 100 હવે આપણે ગણિતમાં દાખલા ગણતા હોય ને જેમ છેદ ઉડાડીએ એમ અહીંયા કરવાનું છે એટલે કે અહીંયા એક બિંદુ અને અહીંયા એક બિંદુ એ સામસામે ઉડી જશે હવે આપણે આ જોઈએ તો 12 ના ટેબલની અંદર આવે છે 12 9 108 એટલે આ આપણે અહીંયા છેદ
મેડમ 12 નવા 108 પછી આ બે નો ગુણાકાર કરવાનો આવે 12 ગુણ્યા 10 એટલે કેટલા આવ્યા 120 એટલે આ બાળકને આ બાળકનું ધ્યાન 120 જોવા મળે છે તો આવી રીતે સૂત્રની અંદર આંકડા મૂકી છે બિંદાડી ગણતરી કરી અને બાળકનો બુદ્ધિઆંક છે એ શોધવામાં આવે છે હવે આ જે બુદ્ધિઆંક છે બુદ્ધિ કસોટીમાં હવે આપણે આ માનસિક વય છે એ માનસિક વયની ગણતરી કરવાની રહેતી નથી માનસિક વયને બદલે માનાંકો આપેલા છે બુદ્ધિ કસોટીની અંદર માનાંકોના કોઠા આપેલા છે એના કોષ્ટક આપેલા છે માનાંકોના કોષ્ટકમાંથી જ આપણે જોઈ અને બાળકનો બુદ્ધિઆંક સીધો ગોઠવાનો આવે છે પણ પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન છે ખૂબ મહત્વનો છે કે બુદ્ધિઆંકની ગણતરી કેમ કરવાની છે આ પ્રમાણે તમારે